નમસ્કાર દર્શક મિત્રો, વર્લ્ડ ડોટર્સ ડે ની શુભકામનાઓ સાથે હું હેતલ શાહ ડીએનટીવી માંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. હેડલાઇન ના સ્પોન્સર છે લિજ્જત પાપડ. ચાંદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 મજેદાર લિજ્જતદાર સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. સાવલી તાલુકાના મંજુસર ગામે અસામાજિક તત્વ નું પરાક્રમ. કુવામાં ઝેરી કેમિકલ નાખતા 250 થી વધુ ગ્રામજનો ઝેરી કેમિકલ ની અસર થી બેહાલ. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વહીવટીતંત્ર થયું દોડધું. ફતેગંજ સ્થિત સિરાલી એપાર્ટમેન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 4 લાખની મત્તાની ચોરી કરી પલાયન. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે સાંજે પૂર્વ વિસ્તારમાં યોજાયેલ રન ફોર વુમન સેફ્ટી અંતર્ગત એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. બાલાજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહિલાઓની સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવાના હેતુસર રન ફોર વુમન સેફ્ટી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માહિતી આપવાના હેતુસર વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ, કાઉન્સિલર શૈલેષ મહેતાએ બોલિવૂડની જાજરમાન અભિનેત્રી ઝીનત અમાનને સાથે રાખી શહેરની ખાનગી હોટલ ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. અભિનેત્રી ઝીનત અમાને મહિલાઓ પર થતા અત્યાચાર વિશે ખુલીને પત્રકારો સાથે ચર્ચા વિચારણા કરી હતી. બરોડા મેં ઇસલી આઈ હું, રન ફોર વુમન સેફ્ટી જો શૈલેષ જી ને ઓર્ગેનાઇઝ કિયા હૈ ઉસમે પાર્ટિસિપેટ કરને કે લિયે. મેં માનતી હું કે યે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, વુમન સેફ્ટી એન્ડ ટુ મેક પીપલ અવેર અબાઉટ ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. તો ઇસલી મેં યહાં હું. મેં યે મેસેજ દેના ચાહુંગી કે લવ યોર ડોટર્સ, ટેક કેર ઓફ યોર ડોટર્સ એન્ડ ગિવ ધેમ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી એઝ યુ વુડ યોર સન્સ. બહુત અચ્છા લગતા હૈ, બહુત હી અચ્છા લગતા હૈ. ઓર યહાં કે લોગ બહુત અચ્છે હૈ, દિલ વાલે હૈ. ઓર યહાં કા જો ગુજરાતી થાલી હૈ વો બહુત મઝેદાર હૈ. ઓર ફરસાન હૈ ના, મેં બહુત સારા લે જાના ચાહ રહી હું વાપસ. મેં પોલિટિકલ સવાલ જવાબ મેં નહીં જાના ચાહ રહી હું. આપ લોગ મુઝસે બહેતર જાનતે હૈ. કે કામ કે બારે આ દોડમાં 33,000 થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે. તેમજ સમી સાંજે રામલીલા ફિલ્મના ધમાકેદાર ગીતથી જાણીતી થયેલી વડોદરાની ગાયિકા ભૂમિ ત્રિવેદી, ગુજરાતી ફિલ્મની અભિનેત્રી કિરણ આચાર્ય પણ ખાસ ઉપસ્થિત રહી હતી. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં જે આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પહેલીવાર અને શાયદ ભારત વર્ષમાં પહેલીવાર વુમેન સેફ્ટી માટેની દોડ છે કે સ્ત્રીની સુરક્ષા, સ્ત્રીનું સન્માન, સ્ત્રીના ઉત્થાન માટે જાગૃતિ લાવવા માટેનો એક ભગીરથ પ્રયત્ન એ શહેરના પૂર્વ વિસ્તારમાંથી શરૂ થયો છે અને આજે 33,000 કરતાં વધુ પાર્ટિસિપન્ટ એમાં ભાગ લઈ રહ્યા છે. અને એમાં માટે આજે ઝીનત અમાનજી આપણી જોડે છે, કિરણ આચાર્ય આપણી જોડે છે, ભૂમિ ત્રિવેદી આપણી જોડે છે, સાથે જ પરમ પૂજ્ય દ્વારકેશલાલજીના આશીર્વચન આપણને મળવાના છે. અને તે વખતે વડોદરા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ પણ એ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આજનો દિવસ વડોદરા શહેર માટે એક ઐતિહાસિક દિવસ એટલા માટે છે કે આ સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના નગરજનો સૌથી વધુ જાગૃત છે. સંસ્કારી નગરીમાંથી આ વાત સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશમાં જશે અને એના માટેની એક
નવી જાગૃતિ, નવી ચેતના આજથી વડોદરા શહેરને, ગુજરાત રાજ્યને, સમગ્ર દેશમાં પ્રસરશે. અને એના માધ્યમથી જે અત્યારના બનાવો છે, કે તરુણ તેજપાલનો હોય, જસ્ટિસ ગાંગુલીનો હોય કે જસ્ટિસ એસ કુમારનો, એની સામે લડવાની સ્ત્રીઓમાં, મહિલાઓમાં એક અલગ તાકાત બહાર આવે અને એના દ્વારા જે બનાવો બને છે એની પર રોક લાગે. બાલાજી એજ્યુકેશન તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત રન ફોર વુમન સેફ્ટીને બોલિવૂડની જાજરમાન અભિનેત્રી ઝીનત અમાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલા ઉપર થતા અત્યાચારો અંગે જનજાગૃતિ લાવવાના હેતુસર બાલાજી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે સાંજે રન ફોર વુમન સેફ્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં 33,000થી વધુ શહેરીજનો જોડાયા હતા અને મહિલાઓ ભારે ઉત્સાહ સાથે આ દોડમાં જોડાઈ હતી. બોલિવૂડની જાજરમાન અભિનેત્રી ઝીનત અમાને ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. ઝીનત અમાન મહિલાઓ માટે પ્રેરણાબિંદ બની હતી. આ પ્રસંગે મહારાણી શુભાંગીની દેવી, રાજી ગાયકવાડ, ગાયિકા ભૂમિ ત્રિવેદી, ગુજરાતી ફિલ્મની અભિનેત્રી કિરણ આચાર્ય, પૂર્વ વિસ્તારના કાઉન્સિલર શૈલેષભાઈ મહેતા, મેયર ભરતભાઈ શાહ, સાંસદ બાળુ શુક્લા સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ દોડ માટે 33,000માંથી 20,000 રજીસ્ટ્રેશન તો માત્ર મહિલાઓના જ થયા હતા. રસ્તા પર દોડમાં મોટી સંખ્યામાં ઉતરી આવેલી મહિલાઓએ સાબિત કર્યું કે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ કોઈ રીતે મહિલાઓ પાછળ રહી નથી. મળતી વિગત અનુસાર આજે વહેલી સવારે સાવલી તાલુકાના મંજુસર ગામે ગ્રામ પંચાયતના પીવાના પાણીના કુવામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ઝેરી કેમિકલ નાખી દેવામાં આવ્યું હતું. સવાર થતા જ ગ્રામજનો કૂવામાંથી પાણી લઈ ગયા બાદ કૂવાનું પાણી પીતા ગ્રામજનો એક પછી એક કેમિકલની અસર થતા દોડધામ મચી જવા પામી હતી. પીવાનું ઝેરી કેમિકલયુક્ત પાણી પીતા 250 જેટલા ગ્રામજનોને અસર પહોંચી હતી. બનાવની જાણ થતા સાવલી, તલાટી તેમજ મામલતદાર બીએ રોહિત સ્થળ પર દોડી આવ્યા હતા તેમજ તુરંત જ આ અંગે જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. બનાવને પગલે ગ્રામજનોને તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
બનાવની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી તેમજ કૂવામાંથી પાણીનો નમૂનો લઈ તપાસ અર્થે મોકલી આપ્યો હતો પોલીસે કૂવામાં ઝેરી કેમિકલ નાખનાર અસામાજિક તત્વો સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મંજુસર ગામ પંચાયતના પીવાના પાણીના કૂવામાં આજ સવારે કોઈ અસામાજિક તત્વએ ઝેરી કેમિકલ નાખી દીધાનું મને તલાટી અને અન્ય એક આગેવાન તરફથી સમાચાર મળેલ જે અન્વયે મેં ડિઝાસ્ટર મેનેજમેન્ટને અને કલેક્ટર સાહેબ વડોદરાને આ વિગતો ધ્યાને મૂકતા તેઓએ મને ગામે મુલાકાત લઈને અહેવાલ આપવા માટે સૂચના આપેલી જે અન્વયે આજે હું ગામે આવ્યો છું અને ગામે લગભગ 2 માણસોની સિરિયસ અસર થઈ છે અને 250 માણસો પીએચસી હેઠળ સારવાર હેઠળ છે ગામમાં જે લોકોએ સવારે પાણી પીધું છે પ્રથમ શરૂઆતમાં એ લોકોને વધારે અસર થઈ છે બાકીનાને ઓછું પાણીની અસર થઈ છે ગામના જે સવારે પાણી ભરેલું એ ખાલી કરી નાખવામાં આવ્યું છે અને ગામના લોકો માટે પાણીની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં કોઈ સિરિયસ કેસ છે નહીં તેમ છતાં પોલીસનો તપાસનો વિષય છે પોલીસ આના નમૂના લઈ ગઈ છે લેબોરેટરીમાં રિપોર્ટ આવેથી અમે એનું એનાલિસિસ થયા પછી અમે એની સામે જે પણ પોલીસને અમે સૂચના આપવાના છે કે અસામાજિક તત્વ જે પણ હશે એને શોધીને સખતમાં સખત સજા થાય એવા અમારા પ્રયત્નો છે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ શિરાલી એપાર્ટમેન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 4 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે બનાવની વિગતો અનુસાર શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા શિરાલી એપાર્ટમેન્ટમાં એમએસ સૈયદ વસવાટ કરે છે થોડા દિવસ અગાઉ તેમના વતન ઠાસરા ગયા હતા દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 30,000 સહિત કુલ રૂપિયા 4 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે તસ્કર ટોળકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ફતેગંજ છે શિરાલી સોસાયટી ફતેગંજ અમે તો બહારગામ ગયા હતા ઘર અમારું ખુલ્લું જોયું અને ચોરી થઈ એવું પછી જોયું કેટલા 4 લાખની આસપાસ હા સોના ચાંદી કેશ હતી 30,000 કેશ હતી 5 વર્ષ અગાઉ હાલોલ પોલીસ મથકના સળિયા કાપીને ફરાર થઈ ગયેલા એક આરોપી તેમજ તેની પ્રેમિકાને ફતેગંજ પોલીસે નવાયાર્ડ વિસ્તારમાંથી બાતમીના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે મળતી વિગત અનુસાર 2008ની સાલમાં હાલોલ પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડેલા 6 આરોપીઓ જેલમાં હેક્સો બ્લેડ વડે સળિયા કાપી જેલમાંથી ફરાર થઈ ગયા હતા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ પૈકી સલીમ ઉર્ફે બલ્લુ સુલતાન ખાન પઠાણ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમી મળતા ફતેગંજ પોલીસ મથકના કોન્સ્ટેબલ વિમલભાઈએ સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી સલીમ ઉર્ફે બબલુ પઠાણને ઝડપી પાડ્યો હતો સાથે જ તેમને જેલમાંથી ભાગવા મદદગારી કરનાર તેની પ્રેમિકા રીટા રાજપૂતની પણ પોલીસે ધરપકડ કરી હતી બંને જણા પોલીસથી બચવા મોરબીના લીલાપુર ગામે નામ બદલીને રહેતા હોવાનું પણ જાણવા મળ્યું હતું પોલીસે બંનેને ઝડપી પાડી હાલોલ પોલીસને સોંપી દેતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી શહેરમાં નકલી પોલીસના તરખાટ સામે શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરના તમામ પોલીસ મથકોમાં સાવધાન રહેવા અંગેના બેનરો લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેર પોલીસને હંફાવતી ડુપ્લિકેટ પોલીસે તાજેતરમાં તરખાટ મચાવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી છે ત્યારે આજે શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નાગરિકોને સાવધાન રહેવા અંગેના બેનરો લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પ્રજામાં જાગૃતિ લાવવા શહેરના વિવિધ વિસ્તારોમાં કે સોસાયટીમાં બેનરો લગાડવા જોઈએ જનજાગૃતિના કાર્યક્રમો ઘડવા જોઈએ શું શહેરની પ્રજા સાવધાન અંગેના બેનરો વાંચવા પોલીસ મથકમાં જશે શહેર પોલીસ તંત્ર પોતાની નિષ્ક્રિયતા બાદ સાવધાનના બેનરો લગાડવાની કામગીરીમાં પણ સદંતર નિષ્ફળ નીકળ્યું હોવા અંગેની ચર્ચા લોકમુખે સાંભળવા મળી હતી શહેરમાં આજરોજ ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ શહેરમાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગેંડા સર્કલ ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત અલગ અલગ શાળાના 150થી વધુ બાળકોએ ટ્રાફિકના નિયમો અંગે ચિત્ર સ્વરૂપે જનજાગૃતિ લાવવાના હેતુસર પેઇન્ટિંગ્સ દોર્યા હતા. અવેરનેસનો એક કાર્યક્રમ અહીંયા આ જગ્યા પર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાતના તથા વડોદરા એમએસ યુનિવર્સિટીના અલગ અલગ જે થીમ જે આર્ટિસ્ટ જે અહીંયા આવેલા છે અને એ આર્ટિસ્ટો અવેરનેસ લાવવાના માટે થઈને અલગ અલગ થીમ ઉપર પિક્ચર દોરશે અને એ પિક્ચરમાં એમના નાના નાના સ્કૂલના બાળકો પણ અંદર એમાં સામેલ કરવામાં આવ્યા છે. આનો હેતુ એક જ છે કે રોડ સલામતી માટે, રોડ સેફ બનાવવા માટે લોકોમાં જાગૃતિ લાવી અને જાગૃતિ આવે તો રોડ સલામત બનશે, રોડ સલામત બનશે તો લોકો સલામત બનશે, એ થીમ છે. એટલે આ માટે બધાને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેની શરૂઆત વુડાના ચેરમેન એડમી પટેલ તથા એસીપી પરમાર તેમજ ઉચ્ચ અધિકારીઓએ કરી હતી. ટ્રાફિક રોડ સેફ્ટી કાર્નિવલ બરોડાના કલાકારોએ પણ આમાં ભાગ લીધો હતો. ટ્રાફિક વિભાગ દ્વારા અને પોલીસ થકી અને બધા જ એનજીઓ દ્વારા એક જે માર્ગદર્શન માટેની એક રેલી છે એના અનુસંધાને એક શહેરીજનોને મેસેજ આપના માધ્યમથી આપવા માગશું કે ટુ વ્હીલર જે છે રોડના છેડા પર ચલાવીએ ડાબા હાથે અને બાકી લોકોને આપણે મેસેજ આપીએ કે પાસ ઓન થાય અને સેફટીથી બધાની જાનહાની પણ બચાવી શકીએ. તો ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત પોલીસ ભવન ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટ્રાફિકના જવાનો તથા પોલીસ કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આજરોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે બદામડી બાગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજ રોજ સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે બદામણી બાગ સ્થિત તેમની પ્રતિમાને મહાનગર સેવાસદન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ, સાંસદ બાળુ શુક્લા, કાઉન્સિલરો, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના નામી અનામી અધિકારીઓ તેમજ રાજકીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેન્ડ વગાડી તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. જે સ્વામી વિવેકાનંદજીની 152મી જન્મ જયંતિ છે, આખો દેશ તેને યુવા દિન તરીકે મનાવે છે. ત્યારે આજના દિવસે જ ધરમપુર ખાતેથી માનનીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજીએ જાગો ગુજરાતના નામથી જે યાત્રા સ્વામી વિવેકાનંદજીના મિશન દ્વારા થયેલી છે તેની આજે શરૂઆત કરેલી છે. ફેબ્રુઆરી મહિનામાં એ વડોદરામાં પણ આવવાની છે. ગઈકાલે જ સ્વામીજી ગુજરાતમાં આ પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરેલ છે. જે પુસ્તકના રાઇટર એવું કહેવાય કે જેનું બધું ભેગું કરેલું સંપાદક છે તે વડોદરાના સ્વામી નિખિલેશ્વરાનંદજી છે. આમ તો સ્વામી વિવેકાનંદજીને વડોદરા સાથેનો ગાઢ નાતો છે. 3 દિવસ સુધી તેઓ વડોદરામાં રહ્યા હતા. ત્યારબાદ સ્વામીજીએ જ્યારે આખા વિશ્વને આધુનિક ભારત કેવું હોઈ શકે તેની એક ઝાંકી બતાવી. મને એવું લાગે છે કે આધુનિક ભારતના સર્વપ્રથમ કોઈ સ્વપ્નદ્રષ્ટા હોય તો એ સ્વામી વિવેકાનંદજી હતા. ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાદરા ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે ડીએસપી સંદીપસિંહ, ડીવાયએસપી લીના પાટીલ, પાદરાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અગ્રણી નેતાઓ, પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન નરેન્દ્ર અગ્રવાલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પાદરાની તમામ શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાફિકને લગતા તમામ કાયદાઓનું પાલન તેમજ અકસ્માત સામે સાવચેતીના ભાગરૂપે જાગૃતતા રાખવી તે અંગે ડીએસપી સંદીપસિંહે પ્રવચન કરી માહિતી આપી હતી. સાથે જ ટ્રાફિક જાગૃતિ અંગે પાદરામાં નીકળેલી વિશાળ રેલીએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. 11 તારીખથી 17 તારીખ સુધી અમે ગુજરાત સરકારના અભિગમ અને આદેશ મુજબ સમગ્ર જિલ્લામાં માર્ગ સલામતી વીકની એક ઉજવણી કરી છે, જેની શરૂઆત પાદરા તાલુકાથી પાદરાથી કરવામાં આવી છે. એમાં જુદી જુદી શાળાઓના બાળકો ભાગ લેશે અને એમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓ પણ કરવામાં આવશે. એમાં ડ્રાઈવર્સના મેડિકલ આઈ ચેકઅપ કેમ્પ પણ કરવામાં આવશે.
એ ઉપરાંત આમાં ગાડીઓમાં વાહનો ઉપર રિફ્લેક્ટર પણ ચોંટાડવામાં આવશે અને નાના દરેક શાળાઓમાં જઈને પોલીસ અધિકારીઓ એ ટ્રાફિક નિયમ શું છે, આપણે શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ એના બાબતમાં જે છે એ જ્ઞાન પણ આપશે અને આના અનુસંધાનમાં આજથી લઈ 17 તારીખ સુધીના એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે, એક શેડ્યુલ તૈયાર કર્યા છે. એ મુજબ જિલ્લા ટ્રાફિક પોલીસ જે છે વડોદરા ગ્રામ્યની, જે સ્થાનિક પોલીસની મદદથી અને જિલ્લા એજ્યુકેશન જે અમારા ટ્રસ્ટ છે ટ્રાફિકના, એના ત્રણો મળીને સંયુક્ત તરીકે આ આયોજન કરશે, જેમાં મુખ્ય હેતુ ટ્રાફિક બાબતમાં અવેરનેસ કરવાનો છે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો ડીએન ટીવી, અ સાગા ઓફ એક્સપિરિયન્સ એન્ડ ઇનોવેશન. નારાયણ ગ્રુપ, અ હરીશ અંબાલાલ ચોકસી વેન્ચર પ્રેઝન્ટ્સ નીલકંઠ વર્ની જ્વેલર્સ. Wide range of collection to make any occasion special. Pioneers in bridal gold, diamond, jadao, vilandi jewelry and silver articles. An experience of 4 decades. Neelkant Varni Jewelers, Krishnalay, Alkapuri Society, Opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા અંબિકા ડેવલપર્સ લાવી રહ્યા છે સન મિલન શોપ્સ એન્ડ લક્ઝુરિયસ ફ્લેટ. પૂર્વ વિસ્તારના રહીશો માટે ખુશ ખબર, આપના સપના સાકાર કરવા લક્ઝુરિયસ ફ્લેટ અને દુકાનોનું ભવ્ય આયોજન એટલે સન મિલન લક્ઝુરિયસ ફ્લેટ્સ અને શોપ્સ. આપને પોસાય તેવા બજેટમાં લક્ઝુરિયસ ફ્લેટ્સની તમામ મોડર્ન અમિનિટીઝ સાથે ઉપલબ્ધ છે. અંબિકા ડેવલપર્સ લાવી રહ્યા છે સન મિલન શોપ્સ એન્ડ લક્ઝુરિયસ ફ્લેટ. પાર્કિંગ સુવિધા, કોમન પ્લોટ, ક્લબ હાઉસ જેવી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડશે સન મિલન લક્ઝુરિયસ ફ્લેટ્સમાં. તો આપના સપના સાકાર કરવા આજે જ બુકિંગ માટે મળો સન મિલન લક્ઝુરિયસ ફ્લેટ્સ અને શોપ્સ, વૈકુંઠ 1 નજીક શ્રી અંબે વિદ્યાલય, વાઘોડિયા મેઇન રોડ, વડોદરા. કોન્ટેક્ટ 9879222499. કોણ કહે છે કે મોબાઈલ મોંઘો જ હોય? શિવ મોબાઈલ માં માત્ર 950 રૂપિયા માં મોબાઈલ મેળવો 1 વર્ષની વોરંટી સાથે, તથા સ્માર્ટફોન ની ખરીદી પર મોબાઈલ કવર, એપ્લિકેશન ડાઉનલોડ અને મોબાઈલ એન્ટીવાયરસ સિક્યોરિટી તદ્દન ફ્રી. સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ જેવી બ્રાન્ડેડ કંપનીઝ ના સ્માર્ટ મોબાઈલ ફોન્સ ઓછામાં ઓછી કિંમત માં મેળવવા માટેનું એકમાત્ર શોરૂમ શિવ મોબાઈલ, ખંડેરાવ માર્કેટ, 4 રસ્તા, રાજમહેલ રોડ. કોલ 3071771. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ
એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ, યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છે. ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર, જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેફ માટે ટ્રેઈન ટીચર્સ, વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265 233 68 83, 232 40 63. To reach Canada, yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, Deving, Second Floor, Trident Mall, Racecourse. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ડભોઈ નગરી ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સદાચાર યાત્રા યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને દુરાચાર સામે ડભોઈ નગર ખાતે કોંગ્રેસ દ્વારા સદાચાર યાત્રા કાઢવામાં આવી હતી, જે છોટાઉદેપુર તરફ નર્મદા જિલ્લા તરફ જતી સદાચાર યાત્રા ડભોઈના વેગા ચોકડી ખાતે આવતા તેમાં માજી રેલ મંત્રી નારાયણ રાઠવા અને આદિજાતિ વિકાસ મંત્રી તુષાર ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા હતા. ડભોઈ તાલુકા પ્રમુખ રતિલાલ પટેલ અને શહેર પ્રમુખ ગોપાલભાઈ જીનવાલા, મહિલા સેલ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સદાચાર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના લોકસભા વિસ્તાર આવરી લેવાય એ રીતે 5 તબક્કામાં સદાચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે આ યાત્રા ડભોઈ સુધી પહોંચી છે. આ યાત્રા ડભોઈ નગરમાં ફરીને ત્યાંથી પોઈચા થઈને રાજપીપળા સાથે પહોંચશે. આ યાત્રા કાઢવાનો મુખ્ય હેતુ એ છે કે આ મુખ્યમંત્રી જ્યારથી વડાપ્રધાનના સપના જોવાના શરૂ કર્યા છે ત્યાંથી જે જૂઠાણું એમણે અહીંયા ગુજરાતમાં ચલાવ્યું છે એ જૂઠાણું સમગ્ર દેશમાં ચલાવીને સમગ્ર દેશની જનતાને ગુમરાહ કરી રહ્યા છે. જ્યારે એમણે સદભાવના ઉપવાસનું નાટક કરેલું ત્યારે દરેક જિલ્લામાં એમણે જાહેરાત કરેલી કે હું આ જિલ્લાને 1000 કરોડ આપીશ, કોઈને 1200 કરોડ આપીશ, કોઈને 1500 કરોડ આપીશ. એ બધી મોટી મોટી જાહેરાતો થયા પછી આજ સુધી એમણે એક પણ જિલ્લાને એક પણ રૂપિયો આપ્યો નથી. એમણે વિધાનસભાની ચૂંટણીમાં પણ એવું કીધેલું કે હું 5 વર્ષમાં હું 50 લાખ મકાનો બનાવીશ. આજે સત્તામાં આવ્યા પછી 1 વર્ષ પૂરું થઈ ગયા પછી પણ હજી સુધી એ મકાનો કોઈ બનાવી શક્યા નથી. અને જે મકાનોની એમણે જાહેરાત બી કરી છે ફક્ત મહાનગરપાલિકામાં રહેતા લોકો માટે જ જાહેરાત કરી છે, પણ નગરપાલિકામાં રહેતા કે ગામડામાં રહેતા લોકો માટે એમણે કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી. ડભોઈ નગરીના નાંદોદી ભાગોળ નજીક આવેલ હરહર આશ્રમના મહંત દ્વારા ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરના નાંદોદી ભાગોળ નજીક આવેલ હરહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ધર્મ સિદ્ધાંતોના મુજબ દાન દક્ષિણા, ભૂખ્યાને ભોજન તેમજ ગાય માતાને ખવડાવવું મહત્વનું પૂજનીય ગણાય છે, જેને અનુસરીને ઉત્તરાયણનો તહેવાર પતંગ આકાશમાં ઉડાવવાની પરંપરા પૈસાદાર લોકો જ ઉજવી શકે છે, પરંતુ ગરીબો તેમજ અનાથ બાળકો આ પર્વ ઉજવી શકે તે માટે મહંત દ્વારા ગરીબ અને અનાથ બાળકોને પતંગો અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ये पतंग पिल्लू का वितरण हमने आज किया है. इसमें दान बस
द्रव्य सब लोग वितरण करते हैं, लेकिन हम हमारे विचार में आया कि ये गरीबों को बच्चों को हम थोड़ा, हमारे पास बहुत सामर्थ्य तो नहीं था, इसलिए थोड़ा पतंग पिल्लू का हमने वितरण किया। 3 दिवस से लगातार 3 दिवस हो गया, इसमें 350 बच्चों को हमने पिल्लू और पतंग का वितरण किया है। छोटा उदयपुर खाते सदाचार यात्रा नो आगमन थता ज तेनु भव्य स्वागत करवामां आव्युं हतुं। ગુજરાતની ભાજપા સરકાર દ્વારા વિકાસના ચલાવાતા જૂઠાણા તથા મોદી સાહેબની સાહેબ લીલાનો પર્દાફાશ કરતા બેનરો સાથે નીકળેલી સદાચાર યાત્રા પરિવહન મંત્રી ગુજરાતની ભાજપા સરકાર દ્વારા વિકાસના ચલાવાતા જૂઠાણા તથા મોદી સાહેબની સાહેબ લીલાનો પર્દાફાશ કરતા બેનરો સાથે નીકળેલી સદાચાર યાત્રા પરિવહન મંત્રી તુષાર ચૌધરીના સુકાન હેઠળ છોટાઉદેપુર ખાતે આવી પહોંચી હતી। આ સદાચાર યાત્રામાં માજી રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા તથા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 5 તબક્કામાં સદાચાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજે એક રૂટ છોટાઉદેપુર ખાતેથી આજે સવારે એની શરૂઆત થશે અને ડભોઈ થઈને સાંજ સુધીમાં રાજપીપળા પહોંચશે। આ યાત્રાનો મુખ્ય હેતુ કે આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે વડાપ્રધાન બનવા માટે જૂઠાણાઓ ફેલાવીને ગુજરાતનું જૂઠી વાતો સમગ્ર દેશમાં લોકોને કહી રહ્યા છે, પણ ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ એનાથી વિપરીત છે। એ પરિસ્થિતિનું ભાન આપણી ગુજરાતની જનતાને તો છે જ, પણ સાથે સાથે યુપીએ સરકારની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ પણ લોકો સુધી પહોંચી છે, પણ એનો પ્રચાર અને પ્રસાર જોઈએ એવો થયો નથી। એટલે આ યાત્રાના માધ્યમથી અમે લોકો ઘરે ઘરે સુધી યુપીએની યોજનાઓ અને સિદ્ધિઓ અમે પહોંચાડીશું। સાથે સાથે તમે જોઈ શકો છો કે કેગનો એક રિપોર્ટ લોકસભામાં રજૂ થાય તો ભારતીય જનતા પાર્ટીના સાંસદો 15-15 દિવસ અને 20-20 દિવસ સુધી સંસદ ચાલવા દેતા નથી। જ્યારે એ જ કેગ જ્યારે ગુજરાત સરકાર પર પણ કેગના રિપોર્ટમાં જાહેર થયું હોય, 1,10,000 કરોડ કરતાં પણ વધારેનો ભ્રષ્ટાચાર ગુજરાત સરકારે પણ કર્યો છે, તો એની ચર્ચા સુદ્ધા વિધાનસભામાં થતી નથી। એટલે આ રીતે હંમેશા પોતાની ખરાબ બાજુ છુપાવીને માત્ર જૂઠી વાતોથી પ્રચાર અને પ્રસિદ્ધિ મેળવવાનું કામ જે મુખ્યમંત્રી કરી રહ્યા છે એને ઉજાગર કરવા માટે આ સદાચાર યાત્રાનું અમે આયોજન કર્યું। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર। 33,000 થી વધુ શહેરીજનોએ રન ફોર વુમન સેફ્ટીમાં લગાવી સુરક્ષાની દોડ। મહિલાઓની સુરક્ષા અને અત્યાચાર પર જનજાગૃતિ લાવવા આયોજિત રન ફોર વુમન સેફ્ટીને બોલીવુડની જાજરમાન અભિનેત્રી ઝિનત અમાને ફ્લેગ ઓફ કરી કરાવ્યું પ્રસ્થાન। સાવલી તાલુકાના મંજુસર ગામે અસામાજિક તત્વનું પરાક્રમ। કુવામાં ઝેરી કેમિકલ નાખતા 250 થી વધુ ગ્રામજનો ઝેરી કેમિકલની અસરથી બેહાલ, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, વહીવટીતંત્ર થયું દોડધું। ફતેગંજ સ્થિત સિરાલી એપાર્ટમેન્ટના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 4 લાખની મત્તાની ચોરી કરી પલાયન। દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે, ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો, નમસ્કાર।